પ્રણલ સાહેબ, થોડાક સમય પછી લોકસભાની ચૂંટણી આવે છે. કોંગ્રેસની કયા પ્રકારની તૈયારીઓ છે? કારણ કે ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રકારનું એગ્રેશન જોવા મળે છે, કોંગ્રેસ કેવા પ્રકારની તૈયારી કરી રહી છે? ઉપપ્રમુખ એક નિર્ણય લીધા પછી દર મહિને તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રદેશ સમિતિની મિટિંગો મળે છે. માત્ર મિટિંગો મળે છે એટલું જ નહીં, એમાં એજન્ડા તૈયાર થાય છે, ચર્ચા થાય છે અને ત્યાર પછી એનો અમલ થાય છે. ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે પણ જે મિટિંગ મળી એમાં ખૂબ જ અગત્યના સૂચનો આવ્યા છે અને એમાં તાલુકા કોંગ્રેસ અને જિલ્લા, આખર તો ઇલેક્શન લડાતું હોય છે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ. મને પૂરો વિશ્વાસ છે અમારા જે ગ્રાસરૂટના કાર્યકરો છે અને જિલ્લા કોંગ્રેસ, તાલુકા કોંગ્રેસના પ્રમુખો છે, જે આગેવાનો છે, કારણ કે કોંગ્રેસમાં ઘણા લોકો જે એવા છે કે જે સમર્પિત છે કોંગ્રેસની વિચારધારા પ્રત્યે, મને એમના ઉપર પૂરો ભરોસો છે. અને પાછલા લોકસભાના ઇલેક્શનોમાં જે રીતે સારી સીટો ગુજરાતમાં લાવી શક્યા છે, આ વખતે એના કરતાં પણ વધારે સીટો ગુજરાતમાં કોંગ્રેસની આવશે. ખાસ કરીને જે ચાર રાજ્યોના પરિણામો આવ્યા, દિલ્હી અને રાજસ્થાન, કેટલા ચિંતાજનક ગણાય, એના ઉપરથી પાર્ટી શું લેશન લીધું હોય છે કે કયા પ્રકારની તૈયારી કરી છે? ઇટ ઇઝ અ સેટબેક. એનાથી થોડી હતાશા જરૂર આવી છે, પણ કોંગ્રેસે આ પહેલા પણ આવી ઘણા પ્રકારની ચુનૌતીઓનો, ઘણા પ્રકારની પડકારોનો સામનો કર્યો છે અને આ જે કંઈક પડકાર છે એમાંથી પણ કોંગ્રેસ ચોક્કસપણે સફળતાપૂર્વક બહાર આવશે. અને મને જે કંઈક કોંગ્રેસના કાર્યકરો છે, અમારું જે સંગઠન છે, એના પર મને પૂરો વિશ્વાસ છે. જે તૈયારી કરે છે ટીમ, એટલી તો તમે જાણો છો કે ચાર રાજ્યોમાં જે કંઈક પરિણામો આવ્યા એના ઘણા બધા કારણો છે. સંગઠનની નબળાઈ પણ હશે, પણ એની સાથે સાથે મોંઘવારી, બીજા અનેક સવાલો છે. મોંઘવારી માત્ર હિન્દુસ્તાનમાં, ભારતમાં છે એમ નથી, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે કંઈક ડેવલપમેન્ટ થયું છે એના પણ કેટલાક પરિણામો છે. એનડીએ જયારે સરકારમાંથી $40 હતા બેરલના ક્રૂડ ઓઇલ, આજે $120-130 થયા છે. ત્યારે આ બધી બાબતોની પણ અસર પડતી હોતી હોય છે. અને મોંઘવારીમાં જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની નથી, આ તો નાની વસ્તુ હોય તો પણ કેન્દ્ર સરકારને બદનામ કરવામાં આવે છે, એના પર દોષનો ટોપલો દોરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારોની પણ કેટલીક જવાબદારીઓ છે. એક જ દાખલો આપું કે ડુંગળીના ભાવ વધ્યા, ઇલેક્શન દરમિયાન 100 રૂપિયા થયા અને ત્યારથી બીજા ત્રીજા દિવસે જે જાતના ભાવો ઘટ્યા, એટલે આમાં કેટલીક જગ્યાએ સેબોટેજ પણ થાય છે, કેટલીક જગ્યાએ કાળાબજારીઓ, સંગ્રહખોરો જે કંઈક છે એ પણ રોલ પ્લે કરતા છે. આ બધા પડકારો છે અને મને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીએ પહેલા પણ આ પડકારોનો સામનો કર્યો છે અને આ જે કંઈક પડકાર છે એમાંથી પણ અમે સફળતાપૂર્વક બહાર આવીશું. એમાં દિલ્હીની વાત કરીએ તો જે પ્રકારે બિનશરતી ટેકો આપી છે, શું લાગી રહ્યું છે કે આપની સરકાર ચાલી શકશે? જે પ્રકારે નવા લોકો છે જેને રાજનૈતિક અનુભવ નથી, તેઓને તમારી પક્ષે ટેકો આપી છે, શું લાગી રહ્યું છે? નંબર વન, એક તો અમારી સરકાર નથી, આપની સરકાર છે. અમારે નિર્ણય કરવાનો હતો ભારતીય જનતા પાર્ટી અને આપની વચ્ચે. આપનો એક મેનિફેસ્ટો હતો, આમ આદમીને લઈને એ લોકોએ કંઈક કેટલીક વાતો પોતાના મેનિફેસ્ટોમાં કરી છે. એક અમને એમ લાગ્યું કે એક એમને તક આપવી જોઈએ અને જોઈએ એ લોકો શું કરે છે આગળ ચાલ. એટલે બહારથી આઉટસાઇડ અમે સપોર્ટ કર્યો છે, એમનો પરફોર્મન્સ જોઈશું અને આગળ ત્યાર પછી અમે અમારો નિર્ણય લઈશું. પીએમના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને એનડીએ ઘોષિત કર્યા છે, ખાસ કરીને નરેન્દ્ર મોદી, ગુજરાતની રાજનીતિ જોડે જોડાયેલું નામ, કેટલો મોટો પડકાર આપવાનો છે? ઉમેદવાર કઈ રીતે જાહેર છે તમે બધા જાણો છો. કેટલાક લોકો ખૂબ જ ડેસ્પરેટ હોય છે પોતાની ઉમેદવારી જાહેર કરવા માટે અને એના માટે કેવા કયા પ્રકારના કાવા દાવા રચવામાં પણ આપણે સારી રીતે જાણીએ. ઉમેદવાર જાહેર થયા, કોંગ્રેસે હંમેશા જે કંઈક ઇલેક્શન લડ્યા છે કોઈ વ્યક્તિને નજર સમક્ષ રાખીને નથી કર્યા. પહેલા પણ ઉમેદવારો ઘણા બધા આવ્યા છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ. કોંગ્રેસે હંમેશા પોતાના કાર્યક્રમો, પોતાની વિચારસરણી, પોતાનો મેનિફેસ્ટો અને બાકી જે કંઈક અમે કામો કર્યા છે એને લઈને અમે આગળ ચાલ્યા છે. અને આ વખતે પણ આ ઇલેક્શનમાં પણ UPA 1 અને UPA 2માં ઘણા બધા કામો થયા છે. કેટલીક બાબતોમાં અમને બદનામ કરવાનો ચોક્કસ પ્રયત્ન થાય છે, પણ સાચી હકીકત લોકો માનું છું ત્યાં સુધી સમજી શકશે અને અમે સમજાવી શકીશું. અને આવનારા દિવસોમાં જે કંઈક પરિણામો આવશે એમાં ફરીથી એકવાર UPA 3ની સરકાર, UPની સરકાર બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. અમદભાઈ, કયા નવા સાથીઓ હોઈ શકે? કારણ કે જે પ્રકારે શરદ પવારજીનું બયાન આવ્યું હતું, ત્યારબાદ DMKનું બયાન આવ્યું, UPA 3ની અંદર કયા નવા સાથીઓ હોઈ શકે? કેવા પ્રકારનું ગઠબંધન આપ જોઈ રહ્યા છો? જોડાણો માટે એલાયન્સમાં અમે કમિટી બનાવી છે, વિચ ઇઝ હેડેડ બાય AK એન્ટનીજી. એ સમિતિ એના ઉપર વાતચીત કરી રહી છે. એટલે જે કેટલાક રાજ્યો છે એમાં કોની સાથે ગઠબંધન કરવું એ નિર્ણય યોગ્ય સમયે કરવામાં આવશે. અને અમારા જે કંઈક ગઠબંધનો હશે હું માનું છું ત્યાં સુધી એ ઇલેક્શનમાં જીત અપાવનારા અને જે કંઈક નક્કી કરીશું એ સામે જે કંઈક અમારો એલાયન્સ પાર્ટનર છે એની બાકી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખીને, રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે. અને હું માનું છું ત્યાં સુધી સફળતાપૂર્વક આ જોડાણો અમે કરી શકીશું. ચાર રાજ્યોની ચૂંટણીના જે દિવસે પરિણામ આવ્યા તે દિવસે સોનિયાજી એક ઇશારો કરેલો અને એવું કહેલું કે સમય આવે ચોક્કસથી પીએમના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે. ક્યારે એ સમય આપને લાગી રહ્યો છે? શું
કોંગ્રેસની જે બેઠક મળવાની છે 17 તારીખે, સંભવિત છે તે અમારે કોઈ નામ ઘોષિત હોય? એટલે મેં કીધું શરૂઆતમાં કે યોગ્ય સમયે યોગ્ય જાહેરાત કરવામાં આવશે. અત્યારે હું અહીંયા બેઠા બેઠા એક વ્યક્તિ તરીકે, સામાન્ય કોંગ્રેસના કાર્યકર તરીકે આ નિર્ણય હું નહીં કરી શકું. અલ્ટિમેટલી જયારે પણ નિર્ણય થશે, બધાને કન્સલ્ટ કરીને યોગ્ય તે સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. છેલ્લો એક સવાલ કે શું લાગી રહ્યું છે, જે પ્રકારે નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે, એનડીએ તરફથી જે પ્રકારનો હાઈ પ્રોફાઇલ પ્રચાર થઈ રહ્યો છે, તે સંજોગોમાં કેવા પ્રકારની કોંગ્રેસ તૈયારી હોય છે કે મુખ્ય મુદ્દા કયો હોય છે કે આગામી ચૂંટણીમાં જવું? સી, જે મુખ્ય મુદ્દા છે અમારા, ખાસ કરીને યુપીએ સરકારે અત્યાર સુધી ખાસ કરીને સોશિયલ સેક્ટરમાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને જે કંઈ કામો કર્યા છે, પહેલી વાર એવું બન્યું છે, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ફૂડ, લેન્ડ એક્વિઝિશન, લોકપાલ. અને જે લોકો વાત કરે છે અને કોંગ્રેસને બદનામ કરે છે, ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકમાં કયા પ્રકારના દાવપેચ લગાવવામાં આવ્યા તમે સારી રીતે જાણો છો. અને જે કંઈક બિલ એ લોકો લઈ આવ્યા છે એ પણ તમે જોશો, ઇટ્સ ટોટલી ડાયલ્યુટેડ, એઝ ઇફ કે સરકારનું પૂરું વર્ચસ્વ રહેશે. તો જે લોકો પ્રામાણિકતાની વાત કરે છે, જે લોકો કોંગ્રેસને ભ્રષ્ટાચારી કહે છે, શાના માટે મજબૂત લોકાયુક્ત અને શા માટે આટલા 10 વર્ષ દરમિયાન એમણે લોકાયુક્તની જાહેરાત નહીં કરી? એટલે એમના દાવાઓ જે કંઈક છે પોકર છે, જે વાતો કરે છે તદ્દન લોકોને ગુમરાહ કરનારી છે. ગુજરાતના લોકો સારી રીતે સમજી ગયા છે અને હું માનું છું ત્યાં સુધી દેશના લોકો પણ આ વાત સમજશે. વિશ્વાસ છે કે ફરીથી એકવાર અમે સરકાર બનાવી શકીશું. ઠીક છે, કેટલીક મુશ્કેલીઓ છે, 10 વર્ષ કોઈ પણ પક્ષ સરકારમાં રહ્યા પછી કેટલાક અવરોધો આવવાના, પણ અમે વિલ, આઈ થિંક અમે એ અવરોધોને પાર કરીને ફરીથી સુંદર પરિણામો લાવી શકીશું. વાઇસ પ્રેસિડેન્ટે પહેલા વાત કરી છે, ધેર શુડ બી અ યંગ લીડરશીપ. અને જે કંઈક નવી સરકાર બનશે એ યુવા સરકાર હશે. મને વિશ્વાસ છે કે જે નવા લોકો ઘણા બધા આવશે, નવા ચહેરા ઘણા બધા. પ્રધાનમંત્રી રાહુલ ગાંધી હોય છે, મેં કહ્યું કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરવામાં આવશે. તો આ હતા અહેમદ